સમાચાર અમદાવાદથી લોકસભાની ચૂંટણીને લઈને બિન નિવાસી મોદી કાર રેલીનું આયોજન અમદાવાદ રિવરફ્રન્ટથી સુરત જશે કાર રેલી અંદાજી અગિયાર દેશના સાત રાજ્યના સો જેટલી કારમાં એનઆરઆઈ અને એનઆરજી રેલીમાં જોડાયા વિદેશમાં રહેતા ભારતીય અને ગુજરાતીઓને અનુલક્ષીને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એનઆરઆઈ ચાર મોદી એનઆરજી ચાર મોદી રેલીનું સુરતમાં ભવ્ય રીતે સમાપન છે એ કરવામાં આવશે તો અમારા સંવાદદાતા જિજ્ઞેશ પટેલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે જિગ્નેશ ભાજપ છે એ પ્રચારમાં કોઈ કસર નથી છોડી રહ્યું અત્યાર સુધી કેટલી રેલીઓ થઈ છે સભાઓ થઈ છે ત્યારે હવે એનઆરઆઈ અને એનઆરજી છે એ પણ હવે આ રેલીમાં ઉતરી આવ્યા છે પ્રચાર માટે આવી વાત છે કે આ વખતની ચૂંટણીમાં ન માત્ર લોકલ વ્યક્તિઓ પરંતુ એનઆરઆઈ પણ દેશભરમાં પ્રચાર માટે જોવા મળી રહ્યા છે એનઆરઆઈ અને એનઆરજી લોકો મોટી સંખ્યામાં આવ્યા છે અગિયાર દેશમાંથી જે આજની રેલીનું આયોજન છે જે અમદાવાદથી સુરત જશે તેમાં અગિયાર દેશમાંથી જે એનઆરઆઈ લોકો છે તે મોટી સંખ્યામાં આવ્યા છે વિગતે વાત કરીશું દિગંતભાઈ આપણી સાથે છે કયા પ્રકારની તૈયારીઓ કેટલા દેશમાંથી આવ્યા છે અને કેટલા લોકો જિગ્નેશભાઈ લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે એમ જેમ ભારતમાં ઉત્સાહ છે એવી રીતે વિદેશોમાં પણ વિદેશમાં રહેતા એનઆરઆઈ જે કહેવાય આપણા ભારતીય ભાઈ બહેનો એમનામાં પણ ખૂબ ઉત્સાહ છે ત્યાં બેઠા બેઠા પણ એ લોકો માતૃભૂમિના પ્રત્યેની એમની જે લાગણી હોય એ વ્યક્ત કરવાની એમની કોઈને કોઈ પ્રકારની ઈચ્છાના આધારે ઘણા બધા દેશના એનઆરઆઈ આપણા મૂળ ભારતીયો અત્યારે ભારત આવ્યા છે ખાસ કરીને ગુજરાતમાં આવ્યા છે અને એ એનઆરઆઈના સંગઠનોએ નક્કી કર્યું કે આપણે કોઈક એવું કંઈક નવું કરવું જોઈએ કે જેથી કરીને આ આપણો આ પ્રવાસ પ્રચાર પ્રસાર પ્રચારની માહિતી વધારે સારી રીતે ઉપલબ્ધ થાય

ભારત આ રેલી માટે આવ્યા છે આપ ક્યાંથી આવ્યા છો અને કેટલા લોકો હું મેલબર્ન ઓસ્ટ્રેલિયા થી આવ્યો છું લગભગ અહીંયા દસ થી પંદર લોકો આજના દિવસે હાજર છે અને અમે ઓસ્ટ્રેલિયામાં તો રેલી કરી જ છે ઓસ્ટ્રેલિયાની દસ શહેરો માં ભાજપાના સ્થપના છે એના નંબર ને સપોર્ટ કરવા માટે અમે બહુ ભવ્ય રેલીઓ કરી હતી પણ હવે આ બહુ એક યુનિક વિચાર છે કે અમે બધા ભેગા થઈએ અને ગુજરાત માં આપડે સ્ટ્રોક બતાવીયે અને મોદીજીના સપોર્ટમાં રેલી કરીએ ભારતની જનતાને કે તમે જેટલું બની શકે એટલું બહાર નીકળીને એક મતદાન કરીએ આપણે સાથે આજે અમે અહીંયા અમારા જ ખર્ચે અહીંયા આવ્યા છે ત્રણ ત્રણ ચાર ચાર અઠવાડિયા બે મહિના કોઈ અહીંયાથી અમે ત્યાં કારરેલી બી કરી હતી જેમાં સાડી ચારસો સો

અમદાવાદથી હમણાં થોડી જ વારમાં કાર રેલી મારફતે સુરત જવા માટે રવાના થશે ચૂંટણી પ્રચારને લઈને આ વખતે એનઆરઆઈમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પહેલી વાર એવું બની રહ્યું છે કે વિદેશથી લોકો અહીંયા ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે